સીતારામ જય માતાજી. તો આ વહેલી સવારે ખેતરમાં જતા બાઇક ના ટાયરમાં પંચર થઈ ગયું, તો પંચર કરાવવા માટે આવ્યા. તો અમારા ગામમાં જો એક હાઈવે પર પંચર મળ્યા, તમે પણ આ જગ્યાએ કોઈ દિવસ આવો તો પંચર પડો. રાત્રે દિવસે ગમે ત્યારે ઓનલાઈન ચાલુ જ હોય દુકાન. તો જો ખંડોસણ વિસનગરથી ઊંઝા હાઈવે મેન હાઈવે ઉપર આ જગ્યા આવેલી, તો કઈ જગ્યા હું તમને બતાવું. તો તમે પણ અહીંયા થઈને કોઈ દિવસ નીકળો અને પંચર બંચર થયું હોય તો તમારો પણ મજા આવે. નગર ઊંઝા હાઈવે વચ્ચે ખંડોસણ ગામમાં રોડ ઉપર જ છે અંબિકા ઓટો ટાયર એન્જિન. જો દરેક સાધનનું પંચર થશે. જો ટાયર ગમે તેવું ગાડીનું હોય, ટ્રેક્ટરનું હોય, કોઈ પણ ટાયર હોય, બ્રેક ટ્યુબલેસ જોવો, કોઈ પણ જાતનું ઓઇલ જોવો, તો દરેક અહીંયા મળશે અંબિકામાં. જો ગાડીઓનો ટાયર, બાઇકોનો ટાયર, પછી દરેક જાતનું ઓઇલ, ગ્રીસ, બેરિંગ, દરેક પ્રકારની ટ્યુબો, ટાયરની, ટ્રેક્ટરની ટ્યુબો, રિક્ષાનો ટાયર, આ બાઇકોનો ટાયર, પ્લેટો, દરેક વસ્તુ અહીંયા બાબુલાલ નહીં મળશે. સેકન્ડમાં પણ ટાયર તમને મળશે જોવા. સેકન્ડ ટાયર બાઇકોનો, ગમે તે ગાડીઓનો પણ સેકન્ડ ટાયર તમને મળશે અહીંયા. જો તો ચોક્કસ આ બાજુ આવો તો વિઝિટ કરજો. ટાયરની ક્વોલિટી પણ સારી રાખો. બેરિંગો બધું તમને અહીંયા મળશે. ઓઇલ, ગ્રીસ, દરેક બેરિંગ બધું અહીંયા તમને મળશે. અને ટ્રેક્ટર, બાઇક, ગાડીઓ, દરેકની વસ્તુ અહીંયા રાખે. તો તમે ચોક્કસ એક વાર વિઝિટ કરજો. તો હાલ અમારા બાઇકનું પંચર થાય તો સારું. પાવર જો શું કે ભરાઈ ગયું? ઓટો સિસ્ટમ એના હાથે ચાલુ બંધ થાય જમા નહીં. હવા એના હાથે ઓછી થાય એટલે એના હાથે ઓટો ચાલુ થઈ જાય. 100 ને 20 થાય એટલે પાછું ઓટો ચાલુ. અને 180 થાય ને વિસનગર થી ઊંઝા હાઈવે પર જતા જો તમારે રાતે કોઈ દિવસ પંચર બંચર પણ હવા મવા જતી રહે, તો જો આ રોડ ઉપર પણ અમને સેવા માટે મૂકેલી જો લાઈન, મારી પાઇપલાઈન મૂકેલી છે. ફ્રીમાં હવા તમને ભરવા મળી રહે. વિસનગરથી ઊંઝા હાઈવે ઉપર જતા ખંડોસણ ગામમાં જુઓ, આ તમારે રાત્રે કોઈ દિવસ હવા બવા જતી રહે, સાધનમાં ગમે તે ગાડી, બાઇક, ટ્રક હોય, ગમે તે હોય, હવાનો કોઈ ચાર્જ નહીં. તો આ લગાવેલું જ છે એમને, તો બહુ સેવાનું કામ છે. જો દરેક પ્રકારની વસ્તુઓ તમને મળી રહી. ટાયર, ટ્રેક્ટરનો ટ્યુબ, ટાયર, ગ્રીસ, ઓઇલ, બિરિંગો, તમારે જે જોઈએ બધું અહીંયા મળશે.
એકમ થી આઠમ સુધી અમે દરરોજ દીવો ભરવા જઈએ માતાજીના મંદિરે. તો છેક વર્ષોથી અમારા માતાજી શું આ રહે, તો એમના દીવા ભરવા અમારે રોજ જવું જ પડે નોરતોની આઠમ સુધી. તો જો આમાં અત્યારે હેડ્યા હોત દીવો ભરવા માટે માતાજીનો, તો તમને પણ દર્શન કરાવું માતાજીનો. તો જો આ એરંડા આવી ગયા આપણે માતાજીના મંદિરે. જો જય માતાજી.